રાજ્યભરમાં આજે તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે। પડતર પ્રશ્ન મુદ્દે આજથી તલાટીઓની હડતાળ છે। રાજકોટની 591 ગ્રામ પંચાયતમાં હડતાળથી અસર થશે। રાજકોટ જિલ્લામાં 400થી વધારે તલાટીઓ હડતાળમાં જોડાશે। તલાટીઓ પોતાના અલગ અલગ પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂડમાં છે। રાજકોટ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરશે અને તાલુકા વિકાસ અધિકારીને ઓફિસને ચાવી આપીને વિરોધ પણ કરવામાં આવશે। રાજ્યભરના તલાટીઓ આજે હડતાળ કરી રહ્યા છે અને પડતર પ્રશ્નો મુદ્દે આજથી તલાટીઓની આ હડતાળ છે। રાજકોટ જિલ્લામાં 400થી વધારે તલાટીઓ હડતાળમાં જોડાશે। 591 ગ્રામ પંચાયતમાં હડતાળની અસર જોવા મળશે। તલાટીઓ પોતાના અલગ અલગ પ્રશ્નોને કારણે અત્યારે હડતાળ પર ઉતર્યા છે અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપણી સાથે ગાંધીનગરથી બ્રિજેશ અને સાથે જ રાજકોટથી ગૌરવ પણ જોડાઈ ચૂક્યા છે। બંને પાસે જઈએ અને બંને પાસેથી વધુ વિગતો મેળવીએ, વધુ વાતચીત કરીએ। બ્રિજેશ, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ કે તલાટીઓ આજે હડતાળ પર છે, શું માંગો છે તેમની અને સરકાર એ બાબતે શું કરી રહી છે? જુઓ મિહિર, તલાટીઓ દ્વારા આજે જે હડતાળની જાહેરાત કરવામાં આવી તેની પહેલા બે વખત બેઠક થઈ ચૂકી છે। આપણી સાથે જે તમામ આગેવાનો છે એમની સાથે વાત કરીશું। કુલ 9500થી વધુ તલાટીઓ જે છે આજે હડતાળમાં જોડાયા છે। તમારી મુખ્ય માગણી શું છે અને કેમ આ હડતાળ પરનો નિર્ણય કરવામાં આવ્યો? અમારી મુખ્ય માગણીઓ 2004 પોતની સળંગ નોકરી, બીજો મુદ્દો અમારો છે કે પ્રથમ ઉચ્ચતરમાં પરીક્ષા રદ કરવી, ત્રીજો મુદ્દો અમારો છે રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી જે 2017માં નામદાર સરકારશ્રીએ મર્ચ કરવાનું કરેલું એ પણ મર્ચ કર્યા નથી, તો એમને જે પગાર મળે છે જેટલો ગ્રેડ પી એટલો અમને મળવો જોઈએ અને રેવન્યુ જોબ ચાર્જ નહીતર જુદો કરો એને અમને આપવો જોઈએ। ચોથી માગણી અમારી છે કે જે ખરેખર પરીક્ષા પાસ કર્યાની તારીખથી પણ 12 વર્ષે ઉચ્ચતર મળવું જુઓ એ મુદ્દો છે। અને પાંચમો મુદ્દો અમારી જે માગણી છે એ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા ગાંધીનગર બોલાવી અને અમને 100 રૂપિયા જે ભથ્થો મળતો એમાં 900 રૂપિયાનો વધારો કરી 1000 રૂપિયા કરવામાં આવ્યા હતા એ ફરીથી આજે 10 વર્ષનો સમય જેટલો થવા આવ્યો છે અને વિકાસની કામગીરી પણ બધા અમે તલાટીકમ મંત્રીઓ કરીએ છીએ, બીજી અન્ય વધારાની પણ કામગીરીઓ કરીએ છીએ, તો અમારી 5000 રૂપિયાની માગણી છે। આ અંગે રજૂઆતથી બેઠક પણ થઈ હતી, કેમ ઉકેલ ના આવ્યો? શું સરકાર દ્વારા તૈયારી નહોતી અથવા શું વિવાદ રહ્યો છે? કેમ આ માગણીઓ સ્વીકારવામાં નથી આવી? કઈ માગણી પર પેચ ચટક્યો? આમાં કેવું છે કે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હતા એ વખતે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ સરકાર બદલાઈ ગઈ એના પછી નવી સરકાર આવી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની, એટલે એ વખતે પણ અમે એમને ફરીથી એનું એ જ આવેદનપત્ર આપ્યું અને માન્ય પંચાયત મંત્રીશ્રી અમારા બ્રિજેશભાઈ મિર્ઝા સાહેબ, અધિકારીઓ અને અન્ય વિભાગના કેબિનેટ મંત્રીશ્રીઓ તથા માન્ય ભાજપના પ્રમુખ ગુજરાત રાજ્યના સીઆર પાટીલ સાહેબના બંગલે લઈ જઈ અને બધા સાથે મિટિંગ કરાવી અને સુખેદ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ આજ દિન સુધી 9 મહિનાનો સમય થયેલો હોવા છતાં એક પ્રશ્ન એક ઓર્ડર કર્યો પણ એ પણ અંજમંજસ, ના કોઈ નેનાને મળે, નાના કર્મચારી મળે કે ના મોટા કોઈ કર્મચારી મળે, એટલે ના પ્રથમ ઉચ્ચતર મળે ના દ્વિતીય ઉચ્ચતર મળે એ રીતનો થયો, એટલે એક પણ પ્રશ્નનું આજ દિન સુધી 9 મહિના થવા હોવા છતાં સોલ્યુશન નહીં આવતો। અમારી કારોબારી મળી ગાંધીનગર, એની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે સરકારને 2-8 સુધીનું અલ્ટિમેટમ આપો, એટલે 2-8 સુધીનું અલ્ટિમેટમ આપ્યું, પણ ગઈકાલ 100 સુધી સરકારે અમને કોઈએ બોલાયા નથી, સરકારમાં એક પણ પ્રશ્નનું અમારા સોલ્યુશન લાયા નથી, એટલે અમે અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાનો નિર્ણય લીધેલો છે। તો મિહિરજી, તે વાત કરી કે સરકાર દ્વારા તમને બોલાવવામાં નથી આવ્યા અને જે ખાતરી આપવામાં આવી હતી તે ખાતરીનું ઉલ્લંઘન થયું છે, એટલા માટે આજથી તેઓએ જે છે અચોક્કસ મુદત સુધી હડતાળનો નિર્ણય કર્યો છે। બિલકુલ બ્રિજેશ, અમારી સાથે જોડાયેલા રહેજો, આ સાથે જ ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, જે રીતે બ્રિજેશે કહ્યું ત્યાંના તલાટીઓ જે કહી રહ્યા છે, સૌથી વધારે અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી શકે છે। 400થી વધારે તલાટીઓ આજે પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાંથી તલાટીઓ શું કહી રહ્યા છે રાજકોટથી? ગૌરવ,